अरा विहते मात की जय, लाखणे जी मात की जय। बोलो कलबई मात की जय। बर्थ કર્યા અને આ વામોદની જોનો
વીડે જાય, રમ્યા જમ્યા ઘડીઓ પહેણાયા, અને શીખ કરવાનો ટાઈમ થયો એટલે પેલા ગોભલાની બહેને વિચાર કર્યો કે જો કદી મારા પિયરની માતા, મારા બાપની માતા, મારા હારી આવે તો એની હું સેવા કરું અને મારી સહાય કરે એવો આના મનમાં વિચાર થયો. એટલે ભાઈ પેલી બહેને જેવો વિચાર કર્યો કે લાયને મારા બાપ જોડી એ વિહેતની માગણી કરું રે. ખબર નથી
વળિયા માખમા જમા કાકાને ખમા આ બઈ પસે વિડે જઈને પસે હાર વારતી ઘર કરી નરી ભઈ વિચાર કર્યો કે હું મોદ ના ખટોણો ને પડસો આલ્યાવનું ચાલશે નહી. એ આ ખટોણા નમસ્કાર વના ચમસ્કાર વના નમસ્કાર કરશી નહી. આ પેલા ભાઈ ઉમરલાયક થઈને વિવાહ કર્યા જવાનો જ્યાં ગોદ્ર વરઘડીઓ પહેણે શીખ કરવાનો ટેમ થયો નીકળી એટલા વિરોધ ના ગોભલેની બહેને વિચાર કર્યો કે મારા પિયર ની માતા છે અને જો હું કગરું મારા હારુહાર ઓમો જ આવે તો હું એની સેવા કરું મારી સહાય કરે એટલે ગોદ્ર નીકળી અને પેલા એના ભાઈ ભોવાડીના કાકા કુટુંબી બધાને હાથ જોઈને કીધું કે મને ખૂબ આલ્યું છે પણ આ માતા વિહેતનું પહેણાયું મને હાલો તો મારે માતાની સેવા કરવા ત્યાં લઈ જવી છે. એટલે પેલા ખોફલીએ કીધું કે બોન કોઈ સારું લુગડું માજ સારો દાગીનો માજ કોઈ ઢોરું સારું માજ પણ માતાને રવા દે કે ના હાલવી હોય તો માતા જ હાલો. એટલે અમને ખૂબ હેઠ લીધી ને ખૂબ કેવું ન માન્યું એટલે કે જા દણ ભાઈ માતાજી આવે તો લઈ જા. એટલે આ કગરી વિહેતનું પરિણામ ગવાળે લઈ અને અમે જ આવ્યા. અમે જ આવેલા સોનમાં દીવા ધૂપ કરવા માંડ્યા પછી આવતા જાતા છે ઘર કરીને રહ્યા પણ આ અમોદના ખટોણા માનતા નતા. એટલે માતાને વિચાર કર્યો કે આ અમોદના ખટોણા ને પડસો આલ્યાવાના માનશી નહીં. એ ભાઈ પેલા તો આવા દૂધ વેચવાનો ને દૂધ ભરાવાનો સાધન હતો. એ દઈ જો મારીને વલણો ફેરતા લ્યા એટલે માર મારીને કોક દાડો દઈ બગડે એટલે માતાને પૂછે કે મારું દઈ બગડે છે એ બગાડનારું કોણ છે. Oh, no.
ખટોણાની વિહે એ જગતમાં નામ મારા શોર લાગરિયા. એટલે આ બહેને વારી માતા આવીને વ્યામ પડીને એની પાસે કોઈ હારા ભુવન બોલાવી અને વ્યામ જોવરાઈને માતાને બિહારી બિહારી જ્યાં દીવા ધૂપ માતાજીની સેવા ચાલુ કરી એટલે વાયાને પેલું દૂધ બૂધ બગડતું એ બધું સુખ શાંતિની મજા થઈ ગઈ. અને પેલી બઈ કોભલાની બઈ હતા ને એમને ભગવાન માતાજીની દયાથી ચાર દીકરા હતા. એટલે સૌથી મોટા હતા એનું નામ હુરભણ હતા. તે આ હુરભણ મારા ઓળખો માથા ભારી અને મોટો થયો એટલે આ હુરભણ બારવટે ચડ્યો. ભાઈ બારવટે ચડ્યો એટલે બધી ટુકડી લઈ શ્યામાળાની અને બારવટું ખીલાઈને જ્યાં ચોરીઓ કરીને ધાડીઓ પાડીને આ ધંધા કરવા મોઢ્યા જાગરિયા. બસ વાલા ભાઈ ભોવડ નો ગુનો થાને અભિમાન તો કે મારા જેવું કુશની એ મારે કોઈની ગરજ પડશે નહી. માતાની સેવા કરે ઘરનું કામ કરે ના હુરભણ બારવટીઓ બન્યા. પેલા હોતી નાના હર્તન હતા એમને વિહેત માતા ધૂણવાઈ આ હુરભણને ઠપકો દીધો હગે વાલે ભાઈએ ભોવડે દીધો લ્યા જાગરિયા જાગરિયા આગો મોથા ભારે મણે તો એ કોઈનું કેવું માન્યું નહીં. ગોમની વસ્તી બિયા પાખરવાળ બિયા પણ વાયાને આ બારવટું બંધ કર્યું નહી. એમ કરતે કરતે જાગરિયા એક દાણા નો ટેમ આવ્યો. ધાડ પાડવા નીકળ્યા જાગરિયા. આ ચાર ભાઈ હતા એમાં સૌથી મોટા કુરભણ હતા એને બારવટું ખેલ્યું અને પેલા મહારાજ રાયભણ અને હર્તન
આ ત્રણ ભાઈ રહ્યા ચીડી ઘેર. તે માતાની સેવા કરે, નિમ્ન ધંધો પાણી કરે, પણ પેલા સૌથી નાના હર્તન હતા એ વિહેતનો ભૂવો બન્યા, અને સૌથી મોટા હુરભણ હતા એની બારવટું ખેલ્યું. ખૂબ હગે વાલે ભાઈ ભોવડ સગા સંબંધીએ બહુ કીધું, માતાએ ના પાડી, પણ આ ધણીને કોઈનું કેવું માન્યું નહીં. ન માન્યું એટલે હવે મેલ્યો રહેતો કે જા તું જણ, તારું કર્મ જણ, ભાઈ તારે જે કરવું હોય એ કર. એમ કરતા 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 જ્યાં સૂર્યો કરે, જ્યાં ધાડ્યું પાડે, નામ કરે નામ કરે, એક દાડો ભાલ પરગણા મજ્યા. એટલે ભાઈ ભાલ પરગણા મો સાણ કરીને ગોમ છે, આ સાણંદ માં જઈને દરબારના મેલામાં ચોરી કરવાનો વિચાર કર્યો. ઘોડી સવાર ધરાગડું એ ગામમાં પડ્યું. ચોર પડ્યા બારવટિયા ચોથી આયા, ધોળેમ ધોળાને માર ઝૂડ થવા મોડી. પેલી ઓહે ટોળકી હતી એ ટોળકી વાળા નહી આ દરબાર ની વસ્તી ને પેલા એ ઉર્ભણ ને પકડી લીધા. પકડીને માર ઝૂડ કરીને જેલમો પૂર્યો. એક દાડો થયો, બે દાડા થયા, ઉર્ભણ ને સુણાવે કુણ જાગીરિયા. એક દાડો મનમો વર્તો કર્યો, સાણંદ માં જઈને એને ધાડ તો પાડી, પણ દરબાર નો મેલ્લો હતો, દરબાર ના મેલ્લામાં ધાડ પાડીને સુઈ કરવા પેઠા પેઠા, પણ હોમાય દરબાર હતા એટલે પેલા દરબારી કઈ મિલા કરી નહીં. હોમું કર્યું ધીંગાણું, ધીંગાણું કર્યું એમાં પેલા ચોડે પેલા ચોડે માર ઝૂડ કરતા કરતા પેલી ઉર્ભણ ના હારી બધા ટોળકી વાળા હતા ને, ઈરાય ચીડીથી વળી ગયા પાછા નાહી ગયા, અને પેલો હુરભણ રબારી હતો ઈરો અંદર અંતરી ગયો. અંતરી ગયો વસ્તી થઈ ગઈ, ભેળીનો નીકળવા દીધો નહી, અને એના હાથમાં ભાલો હતો, ભાલો પડી ગયો નેચો, વસ્તીને મને ઝાલી પાડ્યો, ઝાલી પાડ્યો એટલે ઝાલીનો જેલમાં સાણંદની જેલમાં પૂર્યો, સાણંદની જેલમાં પૂર્યો એટલે પેલા ટોળકી વાળા તો બારવટિયા નાહી ગયા. હવે ફરી નથી સાણંદ આવે તો પાછા એમને પકડીને મેં પૂરી દીધી.
એટલે અમને કોઈ જેલમાં સોડાબા જીવું નહી, ન જીવ એટલે અમારે પડે પડે વાતો કર્યો કે મારું બધું હવે હું આ જેલમાંથી છૂટું નહી. અને કોઈ મને સોડાબા મારા હગા વાલા ભાઈ ભાવડી બધા ના પાડી દી, એની ના ઉપર હું આ કોમ કરતો હતો, એ તો મને સોડાબા હપુસા આવે નહી. પણ જો કદી મારી મોહમ્મદ ની વિહેજ આવે અને મારા મોહાલ ની વિહેજ આવી અને મારા ઘેર બેઠીશ અને વિહેજ માતા આવીને સોડાવે તો હું છૂટું ને કે હું છૂટું એવો નથી. એવો જેલમાં પડે પડે અમને વાર્તો કર્યો બાવળિયા વગર. હે ભાઈ Hey.
કર્યો કે ભૈલા લાગરિયા મોભળને કેલાય ને સાણંદના દરબાર ને મળો રે માતા ને વિચાર કર્યો કે હવે આને જેલ માંથી સોડાવું તારી આ બધા ધંધા છોડી દે અને આરે સુધરી જાય તો લાય તાણ સોડાબા દે એમ કરીને માતા સોડાબા જીધી. એટલે માતા સાણંદ જઈને સાણંદના દરબારને રાતે ઊંઝ્યો હતો અને માતાને જઈને સાણંદના દરબારને રાતે સપનું આલી. એટલે ઓને જઈને કીધું કે દરબાર ઓ ભાઈ આ જેલમો પૂર્યો એ બાર વટ્યો નહીં રબારીશ મોહિની માતા વિહે દિને સુડબાઈશું એ દાડો ઉજે સુડી મિલજે એ નક તમને સોડું ની બારવડિયા ભૈલા શ્યામાડે આયા
જેણે માતાના દિરાહરાનો ઢોલ વાજ્યો, ભૂંગોળો વાજી, એટલે હુરભણને શ્યામાડે ઢોલને ભૂંગોળો ભળી રે. પેલા વડાઈ માંથી ચરમટાના ઘેર થી ચરકટાના ઘેર થી બકરું ચોરી બારવટિયા શ્યામાડે આયા, એટલે શ્યામાડે પેલી તલાવડી હતી એ તલાવડી આવી ઉભાર્યા, અને પેલું બકરું લાય તું એનું કોમી એને કર્યું, પણ પેલા ઢોલ ડાકલું નગારા ભૂંગળો વાગતી હતી માતાની, એ માતાની ઢોલ ડાકલા વાગતા હું અભળી નો વિચાર કર્યો કે મારું બધું ગામમાં રમેલ છે તે નશે ને મારા મારી માતાની રમેલ હોય તે લાયતણ મારે જાવું છે રમેલમાં, અને મને પૂછાવની રમેલ દેરાહરું કરે છે એમ એવો મારા મનમાં ફોકો હતો. એટલે પેલું બકરું હતું એ અડધું મારી અને અડધી માટી ઘોડામાં પખાલી હતી તે પખાલમાં હંતાડી, અને અડધી માટી પેલા બારવટિયા નાલી, અને જોડીમાં રાણી હતી તે રાણીના ચાર ડોલ લીધા એના ગુજામ ભર્યા, અને અહીંથી યાદ મારા ધણી કરું બારવટીઓ હતો તે ઘોડી પર ચડીને ત્યાંથી ઘોડીને એડી મારી તે પહેલા એના ગામમાં આવ્યો, ઓહાદડામાં આવ્યો એટલે તે પેલા ભૂવા ધૂણતા હતા અને બધું ઢોલ ઢેકલા પેલા ધૂણનારા બધા બંધ વાઘરા બાઘરા બધા બી નાઈ ગયા, એટલે આઈને ઉભો રહ્યો આઈને બોલ્યો વસ્તી નું લૂટી લૂટી ને લાવું છું અને તમે વાપરો છો. આ તો દૈત માથા ભારે મોણે તો બારવટીઓ તોલ્યા કોઈ ના હમું બોલી એક નો કોઈને વાત નો કરી એક બણે મારી યોગ માયા વળની દેવી ધૂણવાઈ એ ઉર્ભણ બારવડિયા એ હું તારી વિભોજોની વિહે ધૂણવાઈ
તમે વડાય ના ચરકટાર બારીનું બકરું ચોરીને આયા છો એ મારું જે કર્મ કરવું એ કરી લીધું છે પણ લ્યાડધી બકરાની માટી તમારા ઘોડાની પખાલમો છે એ તારા ગુજામો ચાર રોણના ડોળશે માતાને ઠપકો દીધો ભણવાને માન્યો નહી જાગરિયા આવાને આવું બધું કરી પેલા તલાવડી રહી અને માતાનું પારખું લેવા બે ત્રણ નિશાનીઓ લઈ અને અહોંદડા આવ્યો ઘોડી ચડી ત્યાં ઘોડી લઈને ઉભી કરી એટલે તો પેલા ભુવાન પેલા વાઘરી બાઘરી બધા બંધ થઈ ગયા કે આપણો બારોટીઓ આવ્યો છે ત્યાં તો હવે શું કરશે ઝઘડો કરશે પણ એના ભાઈ અત્તરને વિહેજ માતા ધૂણવાઈ કે ઉર્ભણ કે હું તારી વિહેજ છું કે મારી વિહેજ ભાઈ તો હું બે ધીજો લાવ્યો છું એક ધીજ મારા ગુજામ છે એક ધીજ મારા ઘોડાની પખાલમાં છે તે આ બે ધીજો કહી દે તો મારી વિહેજ આચી હું માનું કે ભાઈ ગયા કે તારા ગુજામાં ચાર રણના રણના ડોળશે કે હા એ વાત સાચી અને તારી ઘોડાની પખાલમાં અલ્યા કે બકરું લાવી અને બકરું તમે મારીને અડધું બકરું પેલા બારવટિયા લઈ જાય અડધું તારા ઘોડાની પખાલમાં છે એવું વર્ણી માતા વિહેજ પૂછું એક વાત સાચી માતાજી પણ હું ચ્યાં ચ્યાં ફરીને આવ્યો એ રહ્યું મને કે એટલે જ્યાં ફર્યા હતા એ માતાએ કહી દીધું પણ માતાએ ફેરીને ઠપકો દીધો કે ભાઈ ગયા હવે તું આ બધું છોડી દે અને આ બારવટિયાનો કામ આપણા નહીં આ પાપ કરવું ચોરીઓ કરવી વસ્તીને નિહાકા લાગે એટલે તું હવે તું સોનો મોનો મારા મઢે બેસી જાય ભાઈઓ ભેગો આય અને ભલો થા મન કે ના હું માનવાનો નથી પણ એને પાછું કીધું તાર જો તું માતા જબરી હોય તો હું તને કહું કે વિહે Yeah.
દાડી પાડવા જઈને મારા પિયાલા પીધા મોરી પરુડીએ પોસવા જે ભડા કે નો મરાવું તો પુમા ગોદડની એવી હેદની ચોરી કરી ના આવું એટલે માતા ને કીધું કે જો ભાઈ ઉર્બાન હવારે મારા વિહેતા તેલ ફૂલ ને પિયાલા છે પણ મારા પિયાલા બીધા મોય તેલ ફૂલ ચડાયા મોરી તો કે પરોડીએ પહોંચવા જે ભડાકે ન મારું તો મારું નામ વડની દેવી ની એટલે એને કીધું કે તણ મારી ને ખાવજી ઓની નાવ પર દોડીને જો એટલે ત્યાં બૂમ પડી અને બૂમ પડીને પેરાદાર નો વેહ લઈ અને માતા વિહેજ આવી અને ત્યાંથી બધી એની ટોળકી ઘોડે સેવા નાઠી પાવળિયા એટલે કલોલ વજી અને પિયોજ વજી કોતરોડી કરીને તલાશ હોય તલાવ આવતા આવતા ચીડી પેરાદા ને કર્યો ભડાકો તે ઉર્ભણ બારવટિયા ને માર્યો અને વાગણે માતા બોલી આકડો કરી લ્યા કે ભાઈ ગયા કે મારા ઉર્ભણ ને ભડાકો કરીને પેરાદારે માર્યો લાવો મારા પિયાલા મારો માતાનો કોલ હતો કે ભડાકે માર્યો તાણ પિયાલા પીયું તે માતાની હોદડે પિયાલા પીધા અને અહીંથી પાછા આવ્યા લોકો હતા એ હુલ્લી ઉચાળો માતા લઈને અમે જ રહેવા આવ્યા જાગરિયા વગાડ ધુણવાઈ રે
ફરતે ફરતે ગોકળ મથુરે આઈ, એટલે આવ્યો ભો બહુ અફણના બંધાણી અદા, એટલે વર્તો કર્યો ઘેર રે માય ફણ થઈ રહ્યું અમલનો બંધાણી શું માય મલ મળે ની તો હું વિહો જીવું મારી યોગ માયા લાખણેજી ના શિવક છે.
એ મારી લાશિયા ધરાની દેવી, એ માને સુખી રાખીએ રે. એ મારી લાશિયા ધરાની દેવી, એ મારા ગોઘોળ વંશને નાચને સુખી રાખજે રે. મીના નામ મરાશ્યા